કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એકાઉન્ટન્સીમાં પાઘડીનું મૂલ્યાંકન ચાલુ કરી દીધું, જે 6 માર્કનું છે. એની અંદર આપણે 3 રીત જોઈ છે આગળના લેક્ચરમાં. 1 સાદી સરેરાશની પદ્ધતિ, 2 ભારિત સરેરાશની પદ્ધતિ અને 3 અધિક નફાની પદ્ધતિ અને 4 છે મૂડીકૃત કરવાની પદ્ધતિ અથવા તો મૂડીકરણની પદ્ધતિ. આ ટોટલ 4 રીત બતી ગઈ. પહેલી છે સાદી સરેરાશ, 2 ભારિત સરેરાશ, 3 અધિક નફો, 4 છે મૂડીકૃત કરવાની પદ્ધતિ, મૂડીકરણની પદ્ધતિ. આપણે પાઘડીનું મૂલ્યાંકનનો લેક્ચર 2 છે. આગળની 3 રીત પહેલાં લેક્ચરમાં છે. તો લેક્ચર 2, જ્યારે તમને દાખલામાં કે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી પાઘડીની ગણતરી કરો, તો પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, એમાં કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરવાના. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, એ અંદર રકમમાં આપી દીધો હોય અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો, તો સરેરાશ નફો સાદીથી ગણવાનો કે ભારીથી, એ તો નફા ઉપર ડિપેન્ડ કરે ને. નફો સતત વધે તો ખબર પડી જાય ભારિત, નફો સતત ઘટે તો ભારિત, પણ નફો વધઘટ થાય તો સાદી. મૂડીકૃત નફો એટલે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, અને પાઘડી એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો બુકની અંદર 10માં નંબરનો દાખલો છે કે ભાઈ મૂડીકૃત કરવાની પદ્ધતિથી પાઘડીની ગણતરી કરો. વર્ષ આપ્યો છે, નફો આપ્યો છે, કુલ મિલકતો છે, દેવા છે, અપેક્ષિત. તો નફો જોઈએ 45, 50, 65, 75 અને 90, એટલે નફો સતત વધતો જ જાય છે. એટલે આપણે ભારિત સરેરાશની પદ્ધતિથી સરેરાશ નફો શોધવો પડે. તો સૌથી પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો કેટલી છે? 6 લાખ. કુલ દેવા કેટલા છે આપણી પાસે? 1,70,000. 6 લાખમાંથી 1,70,000 બાદ કરો એટલે આવે 4,30,000. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી મળી ગઈ 4,30,000. અપેક્ષિત વળતરનો દર, તો અપેક્ષિત વળતરનો દર રકમમાં આપી દીધો છે કેટલા ટકા છે? 10 ટકા. તો 10 ટકા લખી નાખવાના. ગયા અધિક નફામાં અપેક્ષિત નફો શોધવાનો, આમાં અપેક્ષિત નફો શોધવાનો નથી, સીધો શું શોધવાનો? સરેરાશ નફો. પણ સરેરાશ નફો કઈ પદ્ધતિથી? તો મારે નફો જોવાનો, નફો સતત શું થાય છે? વધતો જાય, એટલે મારે ભારિતથી જ શોધવું પડે. તો વર્ષ છે 2012-13, 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17. નફો પણ એનો ખબર છે આપણી પાસે કેટલો છે? 45,000, 50,000, 65,000, 75,000 અને 90,000. હવે અહીંયા આપણને ખબર છે ભારિત સરેરાશ નફો શોધવાનો, એટલે આપણે ભારનું કોલમ જાતે મૂકવાનું, 1, 2, 3, 4 અને 5 ભાર. હવે ભારિત નફો, તો ભારિત નફો એટલે કે ભાર ગુણ્યા નફો, ભાર ગુણ્યા નફો. 45,000 × 1, 45,000 × 2 1,00,000, 65,000 × 3 1,95,000, 75,000 × 4 3,00,000, 79,000 × 5 4,50,000. ટોટલ કરીએ તો 45 ને 1, 1 95, 3 અને 4 50, ટોટલ થાય છે 10,90,000. 10,90,000. તો ભારિત સરેરાશ નફો, તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? કે ભારિત નફો ગુણ્યા ભાર. તો ભાર કેટલા છે આપણી પાસે? 15. તો આપણે કહ્યું 10,90,000 ભાગ્યા 15. તો ભારિત સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો, કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો આવ્યો આપણે 10,90,000 ભાગ્યા કુલ ભાર 15. તો 10,90,000 ભાગ્યા 15 કરો તો આવશે 72,667, એટલે 66 પોઈન્ટ સમથિંગ આવે, 72,667. તો અહીંયા સરેરાશ નફો મળે 72,667. પછી મૂડીકૃત નફો, તો સરેરાશ નફો, તો સરેરાશ એટલે આપણે ભારિત સરેરાશ નફો, 72,667 ભાગ્યા અપેક્ષિત વળતરનો 10 × 100, તો આનો જવાબ આવ્યો 7,26,670.
જો કેટલાક સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત નફો દ્વારા નીચે ટકામાં લખે ને તો ગુણ્યા 100 કરવાનું નહીં, નીચે માત્ર 10 લખે તો ગુણ્યા 100 કરવાના. એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની. અને છેલ્લે પાગડી એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો મૂડીકૃત નફો જે આપણી પાસે 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી આપણી પાસે છે 4,00,000, સૌથી પહેલાં છે 30,000. તો 7,26,670 માઇનસ 4,30,000 2,96,670. જો આપણી મૂડીકૃત નફાની પદ્ધતિ પહેલી હતી સાદી સરેરાશ, બીજી ભારિત સરેરાશ, ત્રીજી અધિક નફો, ચોથી મૂડીકૃત નફો. બરાબર, આ ચાર રીત છે. અને એક પાંચમી એક્સ્ટ્રા છે કે જે શું છે, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. જો મેઇન ચાર સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફો અને મૂડીકૃત, અને પાંચમી અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો આમાં સ્ટેપ છે રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો, મૂડીકૃત નફો અને પાગડી. તો ચોપડીની અંદરનો 10મો દાખલો છે. હવે આપણે આગળ છેલ્લી રીતે જોઈએ કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. હવે આપણી પાંચમી રીત, પહેલી છે સાદી સરેરાશ, બીજી ભારિત સરેરાશ, ત્રીજી અધિક નફો અને ચોથી મૂડીકૃત નફાની પદ્ધતિ. પણ ત્રીજી જે છે ને અધિક નફો, એના બે ભાગ છે, એક અધિક નફાની પદ્ધતિ અને એક અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. એટલે અહીં આપણે સીની બે લખી છે, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, તો એના સ્ટેપ અધિક નફાના જે સ્ટેપ છે એ જ સ્ટેપ બેઠા, ખાલી છેલ્લું એક સ્ટેપ જે છે એમાં થોડું ચેન્જીસ છે. સૌથી પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી એટલે મિલકત ભાગ્યા માઇનસ દેવા. અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો, સરેરાશ નફો એ તો આપણે નફા ઉપર ડિપેન્ડ કરે છે, નફો સતત વધે છે કે નફો સતત ઘટે છે. તો ભારિત, પણ વધઘટ થાય તો સાદી. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ખાલી છેલ્લું સ્ટેપ ચેન્જ, અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. આ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય તો આ, અને ખાલી અધિક નફાની પદ્ધતિ હોય તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો અહીંયા આપણે બુકની અંદર દાખલા નંબર 11મો છે, જેની પાસે બુક હોય, જેની પાસે અવેલેબલ ના હોય કે ભાઈ અત્યારના વેકેશન છે, ટ્વેલ્થ શરૂ નથી થયું, તો કોઈ નજીકના કોઈ વિદ્યાર્થી પાસેથી મેળવી શકે છે. બુકનો દાખલા નંબર 11, રોકાયેલી મૂડી 9,00,000, અપેક્ષિત વળતરનો દર 12%, વર્ષ 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17. પહેલા વર્ષે નફો 1,00,000 છે, પછી 1,40,000 ને પછી 1,30,000, એનો મતલબ નફો ઘટ્યો. હવે નફો ઘટ્યો એટલે આપણે કઈ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે? સાદી સરેરાશ. તો સૌથી પહેલાં પહેલું સ્ટેપ, કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો કુલ મિલકત માઇનસ કુલ દેવા, તો આમાં તો નથી આપી મિલકત કે નથી આપી દેવા, તો કંઈ વાંધો નહીં, સીધી રોકાયેલી મૂડી તો આપી જ દીધી છે ને. તો રોકાયેલી મૂડી છે આપણા માટે કેટલા છે? 9,00,000. રોકાયેલી મૂડી 9,00,000. અપેક્ષિત વળતરનો દર 12%, તો અપેક્ષિત વળતરનો દર 12%. ત્રીજું સ્ટેપ, અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી 9,00,000 ગુણ્યા 12%. તો 9,00,000 ગુણ્યા 12% કરો એટલે 1,08,000. 9,00,000 ગુણ્યા 12% એટલે 1,08,000 સરેરાશ નફો. તો સરેરાશ નફો મને ખબર છે કે નફો ઘટે છે એટલે મારે સાદી સરેરાશનો ઉપયોગ કરવો પડે. તો સરેરાશ નફાનું સૂત્ર શું? કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો કુલ નફો મારી પાસે છે 1,2,3,4,5,7,00,000. કુલ નફો છે 7,00,000 ભાગ્યા 5. તો 7,00,000 ભાગ્યા 5 કરો 1,40,000. તો આપણી પાસે સરેરાશ નફો મળી ગયો. હવે અધિક નફો, સરેરાશ નફો 1,40,000 માઇનસ અપેક્ષિત નફો જે મારી પાસે 1,08,000. 1,40,000માંથી 1,08,000 ગયા એટલે વધ્યા 32,000. હવે અધિક નફાગડીનું સૂત્ર શું? અધિક નફો જે 32,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર છે 12%. તો 32,000 ભાગ્યા 12% કરો એટલે આપણને પાગડીની રકમ મળી જશે 2,66,667.67. આ આપણો જવાબ આવ્યો પાગડી.
એટલે અહીંયા આપણે પાઘડી આવી 266,667. તો આ સાથે આપણે પાઘડીની મૂલ્યાંકનના બધા જ દાખલા પૂરા. તમે બોર્ડના કોઈ પણ પેપર ગણી લેશો, તમને દાખલો આવડશે. આ ચાર પ્રકારનો દાખલો આપણી પાસે ટોટલ 5 રીત થઈ. સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફો, મૂડીકૃત નફો અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. જો કોઈ પણ સંસ્થામાં તકલીફ પડે તો કોમેન્ટ્સ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, અને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.